દિવસથી જે છે ઓપરેશન શરૂ થયું હતું અને પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ઇન્ટરસેપ્ટર બોટ છે એમના સ્થાનિક આઈજી સાથે કોન્ટેક્ટ કરી અને એટીએસની ટીમ સાથે એ હાઈ સીઝમાં ગઈ હતી અને આજે રાત્રે એટલે ગઈ રાત્રે 2-3 વાગે જે છે આ સીઝર થયું છે અને એની અંદર આ ટોટલ 56 જે બેગ છે 56 kg લગભગ અપ્રોક્સિમેટલી થાય છે તો એ હિરોઈનના જે છે એ સીઝર થયા છે અને આ જે બોટ જે પકડાઈ છે અલ હજ નામની બોટ છે પાકિસ્તાની બોટ છે એમાં 9 ટોટલ જે 9 ક્રૂ મેમ્બર છે પાકિસ્તાની ક્રૂ મેમ્બર છે એ પકડાયા છે એકચ્યુઅલી જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ઇન્ટરસેપ્ટર બોટ હતી એમાં જોઈને જ્યારે એમને અનાઉન્સ કર્યા કે ભાઈ તમે અમે કોસ્ટગાર્ડ છીએ તમે ક્યાં છો એમ કરીને અને ચેલેન્જ જ્યારે એમને કર્યા તો એમને ભાગવાનું એમને શંકા ગઈ અને ભાગવાનું પ્રયાસ કર્યો એટલે ભાગવાનું પ્રયાસ કર્યા તો પછી આખી ચેઝ જે રીતે છે એ વિગતવારની વ્યવસ્થિત ચેઝ થઈ અને ચેઝમાં પછી કોસ્ટગાર્ડને ફાયરિંગ પણ કરવું પડ્યું અને એમાં એમના 2-3 જણાને થોડી ઈજા પણ જે છે થઈ છે કોઈ સિરિયસ નથી હાલ જે માહિતી મળી છે એ પ્રમાણે હાલ કનેક્શન ત્યાં મોબાઈલનું હાલ ફિલહાલ થયું નથી પરંતુ એ ચેઝમાં આ લોકોને ઈજા પણ થઈ છે અને બોટ જે છે પકડી પાડવામાં આવેલ છે અને એમાં પછી ચડીને અમારા અધિકારીઓ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ બધું સર્ચ કર્યું છે તો એમાં આ 56 બેગ જે છે ટોટલ 280 કરોડ રૂપિયાની કિંમતના હિરોઈન જે છે એ મળી આવેલ છે અને હવે એ લોકોને ત્યાંથી બોટ લાવીને જખૌ પાસે લેન્ડ ઉપર લાવી અને સીઝ વગેરેની આગળની કાર્યવાહી વગેરે જે છે કરવામાં આવશે લગભગ